मॉर्निंग एवरीवन आज नेक्स्ट डे से महाबलेश्वर में हमने आ लोगों पिकअप करी दिया है चेकआउट कर दी तो है थोड़े चाहिए से हिल स्टेशन में अलग अलग पॉइंट पर पिकअप डन आई गया बद्दा आई गया रवि भाई पिशार नाश्तो करी लिए हवे हां चा पाकरी खाई लेजी अने पछि आपणे जाशू पछि जाशू आपणे नवा नवा पॉइंट आटो मारवा वरसाद चालू छे ने धुमस खूब जच छे अइया तो छे सामान आपणो गाडी नो बद्दो पिकअप कर दी दो हां बद्दो पिकअप થઈ ગયો છે બધા ગાડી વાય પણ ચાલી આવી કે આપણી ગાડી આવે છે પાછળ આવે છે ગાડી નાસ્તો કરી લેવી રવિ બસ પછી મળીએ આપણે કેમ છે ભાઈ વેઇટિંગ ચાલુ છે આજે આપણે સવારનો સ્નેક્સ લેવા છે મજા આવી ગઈ બહુ નાઇસ ચાલો બધા ફ્રેશ થઈ ગયા છે નાસ્તામાં પાર્થ ને એ બધા રેડી થઈ ગયા છે રેડી થઈ ગયા છે એવું લાગે છે રાયડું નાખતી છે કે ભૂઈસા વેટિંગ માં ઘણા બધા છે અમારે અત્યારે હોટલ છે આ કૃપા હોટલ ત્યાં આપણું કાઠિયાવાડી ખાણું છે આ બધા વેઇટિંગમાં છે ખાવાનું મળે એવી અમારી આ હોટલ વાળા નમ્ર અપીલ છે તો ભાઈ નૂતન બ્રેકફાસ્ટ કરી લીધો છે પણ એમાં પણ વ્યાજબી દરજો શોધતા હોય ને સુરતી એ જ પાકા સુરતી કહેવાય તો મહાબળેશ્વર માં તમે આવો ત્યારે પપ્પા બંગલોઝ એક રહેવાનું સ્થળ છે અચૂક મુલાકાત લેજો ખૂબ વ્યવસ્થિત જમવાનું સવારનો બ્રેકફાસ્ટ ખરેખર બહુ જ મજા આવી બહુ જ મજા આવી સવારમાં કડકડતી ભૂખમાં બટાટા પૌ અને ભાખરી ખાવાની સાથે લસણની ચટણી અને બપોરનું પણ જમવાનું જેવાની પણ ખૂબ સારી વ્યવસ્થા હતી તો આફ્ટર ઓલ તો મને બહુ જ મજા આવી અમારા ફ્રેન્ડ સર્કલ પણ બહુ જ મજા આવી તમે યંગસ્ટર કે તમે ત્યાં ફેમિલી જો ફરવા આવો તો કૃપા બંગલોઝમાં જ રહેજો એવું અમારું સજેશન છે થેન્ક યુ ઓલ કાઠિયાવાડી યસ ઓફકોર્સ કાઠિયાવાડી છે અને સુરતીઓ બહાર જઈને પણ જો ગુજરાતી શોધતા હોય જ ડીશ એ તમને આયા જ મળી રહેશે ઓકે યસ પેકઅપ થઈને વરસાદ ચાલુ છે થોડો અને હવે બેસી ગયા છે નીકળી ગયા છે ને નીકળીએ છીએ હા ભાઈ નૂતન બેસી ગયો ભાઈ યસ બેસી ગયા છીએ અમે નીકળીએ છીએ ટૂર માર ઓકે સામાન ગોઠવી રહ્યા છીએ અત્યારે ફોટો સેશન ચાલુ છે ફોટોગ્રાફી કરવા ગયા અને વરસાદ આવ્યો તો ફટાફટ બેહી ગયા પાછા અંદર ગાડીમાં નતા હા વરસાદ તરત આવ્યો મહાદેવના મંદિરે જવાનું છે જ્યાં જતા હતા પણ વચ્ચે થોડીક
આ લોકેશન મળી ગયું ને એટલે ફોટો સેશન ને એવું કર્યું ચાલુ. અંદર હજી પાડે છે. પાર્થ તારે કઈ કેવું છે ભાઈ? કોને અમારે અમારે કઈ કેવાનું થતું જ નહીં. હજી ચાલુ છે આ લોકોનો ફોટો સેશન. જિગ્નેશભાઈ અમારા ફોટોગ્રાફર છે. ભાઈ કેવલ છે. સીએમ સાહેબ નૂતન ભાઈ ફોટોગ્રાફી કરી લીધી ભાઈ અંદર? બહુ મજા આવી. પક્કો ઓકે. કે એવો પાડી દો ભાઈ ને. ફોટોગ્રાફી ક્યાં ક્યાં કરી રહ્યા છે કઈ નક્કી જ નથી. અંદર અંદર વયા જાય છે. હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ જૂના મહાબળેશ્વરના મંદિર પર. તો અત્યારે ચાલીને અમે ટ્રેકિંગ કરી રહ્યા છીએ. આ લોકો જઈ રહ્યા છે આગળ. ફ્રેન્ડ લોકો હે નૂતન. જૂનું મહાદેવ મંદિર ફોટોગ્રાફી સેશન ચાલુ કરી દીધું પાછું તે. આપણે આગળ તો કર્યું બહુ. જઈ રહ્યા છીએ જૂના ભગવાન કો ચડાને. જોઈ શકો છો તમે. વરસાદ આવી ગયો છે. સાંટા સાંટા ચાલુ થઈ ગયા છે. જો આ અંદર અંદર લપાઈ ગયા છે મતલબ અંદર. નૂતન અહીંયા મજા કેવી લાગે ભાઈ તને? બહુ ઠંડી. અરે જલસા જલસા. વાહ ભાઈ વાહ. ઘટતા બોલ્યો ભાઈ હાલ તો. બસ ચાલુ કરો. હાલો તું જાતો. હાલ હાલો 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 હાલો. જાવ દો જાવ દો. મારો રેવા આગુશો. જાવ જાવ ચાલુ કરો. વરસાદ નડી ગયો અત્યારે છે. વરસાદ સાટા સાટા છે.
અંદર ભાઈ રેનકોટ તો પહેરી લીધો, એનો કારણ છે પીના પડી જાય છે, અચાનક પલ્લી જાય છે, અચાનક આવે એટલે સીધા પલ્લી જાય. હા કઈ નઈ, અંદર જઈને જોઈએ. અમુક પોઈન્ટ ધબક તો નહીં બતા, ધુમાસના હિસાબે. હા નેક્સ્ટ પોઈન્ટ ઇઝ હિલસ્ટેશન પોઈન્ટ. 1830માં પોઈન્ટ શોધાણો હતો ડૉક્ટર જેમ્સ દ્વારા. બે વેલી, સાવિત્રી વેલી અને અનધર વન ઇઝ કોટ. આ બે પોઈન્ટની વચ્ચે જે લૂપ દેખાય છે તે જ રમણીય છે આ જોવા માટે. થેન્ક યુ. ફાઇનલી અત્યારે હવે માર્કેટમાં જઈ રહ્યા છીએ અને આ લોકો પણ જાય છે. હવે માર્કેટમાં જોઈએ ખરીદી શું કરી, અહીંયા શું મળે છે શું નહીં નક્કી નહીં. બનાના પાઇનેપલ ક્યાં જાય છે. આ ધુમાડા કેના નીકળે છે ખ્યાલ નથી આવતો, બેગી ના છે કે મોઢા ના છે. રેનકોટ સિવાય બહાર નીકળવાનું, છત્રી નથી રહેતી, છત્રી કાગડો થઈ જાય છે. હાથમાં નથી રહેતો યાર, વરસાદ બહુ આવે છે, ક્યારેક ક્યારેક અચાનક આવી જાય છે, અચાનક આવી જાય. ધુમ્મસ બહુ છે, હાથમાંથી ફોન લઈ જતા હતા ને, ફોન લઈને જતા હતા. મેં ઓકે
મારે તો ભાઈ રેનબોટ માં સંતાડવો પડ્યો. બરોબર એવું છે. તારે જી કે ફોન પર જોજો લઈ ન જાય. રેડી 1 2 3. આ થોડુંક આઘું પીડ્યું એટલે છે ને આ લોકો શોર્ટકટ અપનાવ્યું છે. ગુજરાતી એટલે ગુજરાતી, નૂતન ગુજરાતી એટલે ગુજરાતી શોર્ટકટ અપનાવ્યું. જો બાયપાસ બાયપાસ હા હું મીંગ્યા હું કરશો સુરત પોગાડી દેજો તો થાકી ગયા એટલે હવે જમી લઈએ આપણે. પ્રવીણભાઈ નૂતનભાઈ જમી લેવું છે ને ભાઈ? મને તો ઊંઘ સાથે ભૂખ પણ લાગી શકું. ભાઈ હવે